આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે. સમગ્ર દેશની જનતા કોને દેશની કમાન સોંપે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. મતગણતરી સવારના 8 વાગ્યાથી શરૂ થઈ જશે ત્યારે મતગણતરીને લઈને અમદાવાદ શહેર કલેક્ટર અને ચૂંટણી પંચ દ્વારા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. 26 બેઠકો માટે 8662 લોકોનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેમાંથી 2548 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને 2912 માઇક્રો ઓબ્ઝર્વર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનરની સૂચના મુજબ મતગણતરી કેન્દ્રની 100 મીટરની અંતરમાં પાર્કિંગ ઝોન પરિવર્તિત કરવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ અધિકારીઓને મતગણતરી કેન્દ્રની અંદર કોઈપણ ઇલેક્ટ્રિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે અધિકારીઓ પોતાનો મોબાઈલ ફોન પણ કેન્દ્રની અંદર લઈ જઈ શકશે નહીં અને 200થી પણ વધુ સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મતગણતરી પર બાજ નજર રાખવામાં આવશે. સ્ટ્રોંગરૂમમાં જે અમારે જ્યારે સ્ટ્રોંગરૂમ કાલે સવારે 7 વાગ્યા ઉમેદવાર યાઓના એજન્ટની ઉપસ્થિતિમાં અમે ખોલશું. એના પછી ઉમેદવાર જે કાઉન્ટિંગ હોલ અને સ્ટ્રોંગરૂમના વચ્ચે જે સીસીટીવી કેમેરાઓ છે એનું કવરેજ કરવામાં આવશે. સંપૂર્ણપણે જે કામગીરી થશે એમાં રાઉન્ડ વાઇઝ 1 થી 14 ટેબલ ઉપર 14 પટ્ટાવાળા દ્વારા અને એક સ્ટ્રોંગરૂમની ડેડિકેટેડ ટીમ દ્વારા આ એક એક ઈવીએમ એ લોકોને સોંપવામાં આવશે. અંદાજિત 30 થી 35 મિનિટ એક રાઉન્ડમાં કમ્પ્લીટ થવામાં લાગે છે. આ કામગીરી દરમિયાન એ વાપસ ઈવીએમ જે છે જ્યાંથી કાઉન્ટ એને વોટેડ થયા પછી કાઉન્ટ થયા પછી ફરીથી સ્ટ્રોંગરૂમમાં આવશે અને ત્યાં સ્ટોર થશે. પોલીસ બાબતમાં અત્યારે 3 લેયર્સ સિક્યોરિટી આપવામાં આવી છે. જે સ્ટ્રોંગરૂમ છે અને જે કોરિડોર છે જ્યાં કંટ્રોલ રૂમ સુધી જવામાં એ ટોટલી CAPF અને પેરામિલિટરી ફોર્સ દ્વારા કવર થશે. જે બંને બિલ્ડિંગ્સ છે એના ગેટ ઉપર સ્ટેટ આર્મ ફોર્સ આપણે ત્યાં ડિપ્લોયડ કરવામાં આવી છે અને કેમ્પસની બહાર ત્યાં આપણે લોકલ પોલીસ અને CP ઓફિસની પોલીસ ત્યાં કામ કરવાની છે. એના આગળ 100 મીટર એક પેડેસ્ટ્રિયલ પાથ બનાવવામાં આવ્યો છે.